જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ફરી સર્જાઈ આતંકી ઘટના. ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ. ગાંધીનગરમાં કાર્યક્રમ પૂરો કર્યા બાદ અચાનક માતાને મળ્યા પીએમ મોદી. માતા હીરાબા સાથે વિતાવ્યો અડધો કલાક. કેશુભાઈ પટેલ વધુ એક વર્ષ માટે રહેશે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન. ટ્રસ્ટીઓની પીએમ સાથેની બેઠકમાં લેવાયો છે નિર્ણય. રામોલમાં પ્રવેશ બંધી દૂર કરવાની હાર્દિકની અરજી પર આજે આવી શકે છે ચુકાદો. હાર્દિકના જામીન રદ કરવાની અરજી પર પણ સુનાવણી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બારદાન આગમાં જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ ન થયાનો ઓફિસિયલ રિપોર્ટમાં ખુલાસો. આગ લાગી કે લગાડાઈ તેની સ્પષ્ટતા નહીં. 5 આરોપી 9 દિવસના રિમાન્ડ પર. રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ફ્લોમીટર લગાવવાની કામગીરીને પગલે રાજકોટના 7 વોર્ડમાં આજે પાણી કાપ. 2 લાખ લોકોને અસર. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થી સંઘની 70મી ચૂંટણી. સવારે 10 થી 2 વાગ્યા સુધી મતદાન. સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ.